નમસ્કાર મિત્રો મૌર્ય એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે હવે આવતા સમયમાં ટેટની જે પરીક્ષા આવવાની છે ટેટ ટુ એની એક્ઝામ આવવાની છે અને ભવિષ્યમાં બે હજાર બાવીસ ત્રેવીસની અંદર ત્રેવીસની અંદર ટાટની પણ પરીક્ષા આવે તો એના માટે ખૂબ જ મહત્ત્વના પાંચસો સવાલોનો સંગ્રહ છે એમાં અને જેમાં આ ટોપિક ઉપર જે નીચે લખેલા ટૉપિકો છે એ ટૉપિક ઉપર આ બધા જ ટૉપિક ઉપર પ્રશ્નો જવાબ છે જે આપણા સિલેબસની અંદર વર્ણવવામાં આવ્યા છે તો એનો આ ભાગ નંબર એક છે ટોટલ સાત આઠ વિડીયોની અંદર આપણે પાંચસો મહત્ત્વના સવાલોનો સમાવેશ કરીશું તો ચાલો શરૂઆત કરીએ પહેલો ક્વેશ્ચન છે ઈસવીસન અઢારસો ને પાંત્રીસમાં લોર્ડ વિલિયમ બેન્ટિંગના સમયમાં કોની ભલામણથી અંગ્રેજી શિક્ષણ પદ્ધતિ દાખલ થઈ તો લોર્ડ મેકોલેના સમયથી અંગ્રેજી પદ્ધ શિક્ષણ પદ્ધતિ દાખલ થઈ બ્રિટિશ કાળમાં શિક્ષણમાં સુધારો કરવા અઢારસો ને કયું કમિશન રચાયું હતું તો અઢારસો ને બ્યાસીમાં કમિશનની રચના કરવામાં આવી હતી શિક્ષણમાં સુધારો કરવા માટે બ્રિટિશ કાળ બ્રિટિશ કાળ સમયના ભારતની અંદર ઉચ્ચ શિક્ષણમાં સુધારો માટે કોના અધ્યક્ષસ્થાને અઢાર સો ઓગણીસોને અડતાલીસમાં કમિશન રચાયું હતું તો ઓગણીસો અડતાલીસમાં ફર્સ્ટ કમિશન રચાયું જેનું નામ હતું રાધાકૃષ્ણન પંચ એટલે કે યુનિવર્સિટી શિક્ષણ પંચ ત્યારબાદ ઓગણીસો બાવન ત્રેપનમાં રચાયેલ માધ્યમિક શિક્ષણ પંચના અધ્યક્ષ હતા ડૉક્ટર સ્વામી મુદાલિયર ભારતીય શિક્ષણ પદ્ધતિનો સર્વાંગી વિકાસ સાધવા ક્યાં આયોગની રચના કરવામાં આવી હતી તો કોઠારી શિક્ષણ પંચ જે ઓગણીસો ચોસઠ છાસઠમાં રચવામાં આવ્યું હતું જે શિક્ષણ પદ્ધતિનો સર્વાંગી વિકાસ માટે બનાવવામાં આવ્યું હતું ઘડવામાં આવ્યું હતું ત્યારબાદ કોટારી આયોગે બુનિયાદી શિક્ષણ કયા પ્રકારના શિક્ષણની હિમાયત કરી હતી તો કાર્યાનુભવ દ્વારા શિક્ષણ કે કોઈપણ કાર્યનો અનુભવ દ્વારા શિક્ષણ મેળવે એ જ સાચું શિક્ષણ છે એટલે કે બુનિયાદી શિક્ષણ ઉપર ભાર મૂક્યો હતો અને એમાં ખાસ કરીને ગાંધીજીના બુનિયાદી શિક્ષણના સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને ત્યારબાદ કોઠારી શિક્ષણ પંચની અસરકારકતા તપાસવા અને સુધાર કરવા સરકારે કઈ નીતિ અપનાવી હતી તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ રાષ્ટ્રીય શિક્ષણ પંચ અઢાર ઓગણીસો ને છ્યાંસીમાં એક પંચ નિમવામાં આવ્યો એક નીતિ ઘડવામાં આવી હતી જેનું નામ હતું રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અઢાર ઓગણીસો ને ત્યારબાદ ડૉક્ટર યશપાલ સુચિત ભાર વિનાના ભણતરની વાત કયા વર્ષની સમિતિમાં રચાઈ હતી તો ડૉક્ટર યશપાલ સુચિત ભાર વિનાનું ભણતર એના માટે એક સમિતિ રચવામાં આવી હતી એના અધ્યક્ષ હતા ડૉક્ટર યશપાલ તો એ ઓગણીસો ને બ્યાસીમાં આ સમિતિ રચવામાં આવી હતી કે વિદ્યાર્થીઓ ઓછો ભાર બેગનો વજન વિદ્યાર્થી કરતાં અથવા તો વધારે થઈ જાય તો એ ખરેખર ભાર વિનાનું ભણતર બાળકને મળવું જોઈએ અને એમાં એમાં પણ ખાસ કરીને પ્રાથમિક શિક્ષણ તો એને ભાર વગરનું જ મળવું જોઈએ ત્યારબાદ બૌદ્ધ બૌદ્ધ શિક્ષણ સંસ્થામાં કયા પ્રકારની શિક્ષણની પદ્ધતિ યુએન સંઘ દ્વારા વર્ણવેલ છે તો બૌદ્ધ શિક્ષણ સંસ્થાની અંદર વાદ વિવાદ દ્વારા શિક્ષણ તો કોઈપણ એક ટોપિક ઉપર બધા જ બધા છાત્રો છે એ ચર્ચા વિચારણા કરે છે અને એમાંથી એ ઉત્તર મેળવે છે જવાબ મેળવે છે સોલ્યુશન સમાધાન કરે છે તો એ દ્વારા મેળવેલું શિક્ષણ છે એ ખૂબ લાંબા સમય સુધી અને પ્રેક્ટિકલ શિક્ષણ ગણાય છે અને યાદ રહે છે ત્યારબાદ ધ રિપબ્લિક પુસ્તક કયા ચિંતક દ્વારા લખાયેલ છે તો ધ રિપબ્લિક પુસ્તક છે એ પ્લેટો દ્વારા લખાયેલ છે જે ખૂબ જ ફેમસ છે શિક્ષક એ એક દાર્શનિક તથા મિત્ર છે જે બાળકોને પોતાની શક્તિ અનુસાર આગળ વધવાનો હેતુ પ્રદાન કરે છે આ વિધાન ક્યાં ભારતીયનું શિક્ષ ક્યાં ભારતીયનું છે તો સ્વામી વિવેકાનંદનું આ વિધાન છે કે જેમને શિક્ષણ બાબતે સ્ટેટમેન્ટ આપેલું કે શિક્ષક એ એક દાર્શનિક તથા વિદ્યાર્થીનો મિત્ર છે જે બાળકને પોતાની શક્તિ અનુસાર આગળ વધવાનો હેતુ પ્રદાન કરે છે બાળકની અંદર તો ઘણી બધી સુષુપ્ત શક્તિઓ છે એ સુસુપ્ત શક્તિઓને અનુસાર બાળક આગળ કેવી રીતે વધે અને આગળ વધવા માટેના હેતુઓ પ્રદાન કરે છે એને આપણે શિક્ષક કહીએ છીએ તો આવું કીધું હતું સ્વામી વિવેકાનંદે ત્યારબાદ પ્રયોજનવાદ માટે ઉપયોગ થતો અંગ્રેજી શબ્દ પ્રયોજનવાદ માટે ઉપયોગ થતો અંગ્રેજી શબ્દ શબ્દ છે પ્રેગ્મેટિઝમ તો પ્રેગ્મેટિઝમ શબ્દ છે એ ગ્રીક ભાષાના પ્રેગ્મેટિકોઝ પ્રેગ્મેટિકોઝ શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે ખાસ કરીને યાદ રાખજો આમાં ટોટલ ત્રણ સવાલો પૂછાઈ શકે પ્રયોજનવાદ માટે અંગ્રેજી શબ્દ છે પ્રેગ્મેટિઝમ બીજો છે એ કઈ ભાષાના શબ્દો ઉપરથી ઉતરી આવ્યો છે તો કે ગ્રીક ભાષા એ કયા શબ્દો ઉપરથી ઉતરી આવ્યો છે તો પ્રેગ્મેટિકોઝ તો આ ત્રણેય સવાલો એક જ સવાલની અંદરથી પૂછાઈ શકે ત્યારબાદ શિક્ષણ દ્વારા મારો ઉદ્દેશ્ય બાળકનો સમગ્ર શારીરિક માનસિક અને આધ્યાત્મિક શક્તિનો વિકાસ સાધવાનો છે તો આ વિધાન કોણે કીધું આ વિધાન કોણે કહ્યું હતું તો મહાત્મા ગાંધીજીએ કહ્યું હતું મહાત્મા ગાંધીજીએ આ વિધાન કહ્યું હતું કે શિક્ષણ દ્વારા મારો જો કોઈ ઉદ્દેશ્ય હોય તો બાળકનો સમગ્ર લક્ષી વિકાસ જેમાં શારીરિક માનસિક અને આધ્યાત્મિક શક્તિનો વિકાસ સદાવો જોઈએ ત્યારબાદ કયા ભારતીય કયા ભારતીય ગ્રંથમાં શિક્ષણનું લક્ષ્ય સા વિદ્યાયા વિમુક્ત દર્શાવવામાં આવ્યું છે તો ઉપનિષદની અંદર આપણા પ્રાચીન ગ્રંથોમાં ઉપનિષદની અંદર શિક્ષણનું લક્ષ્ય સા વિદ્યાયા વિમુક્ત દર્શાવવામાં આવ્યું છે ત્યારબાદ છે ભારતીય પવિત્ર ગ્રંથ ગીતા અનુસાર શિક્ષક કેવો હોવો જોઈએ તો ભારતીય પવિત્ર ગ્રંથ ગીતા અનુસાર શિક્ષક છે એ સ્થિત પ્રજ્ઞ હોવો જોઈએ સ્થિત પ્રજ્ઞ હોવો જોઈએ બુદ્ધિ અમૂર્ત ચિંતનની યોગ્યતા છે બુદ્ધિ એ શું છે તો કે અમૂર્ત ચિંતનની યોગ્યતા છે આ કયા મનોવિજ્ઞાનનું કથન છે તો ટર્મન નામના મનોવિજ્ઞાને બુદ્ધિ અંગેનું એક કથન આપેલું જેમનું નામ જે છે બુદ્ધિ અમૂર્ત ચિંતનની યોગ્યતા છે વ્યક્તિએ ઈચ્છેલ લક્ષ્યની પ્રાપ્તિ તરફ આકર્ષાય તેને કયા પ્રકારની પ્રયુક્તિ કહે છે તો કે વ્યક્તિ છે એ પોતે જે ઈચ્છા કરેલ ઈચ્છા રાખેલ અથવા તો પોતાના એમ તરફ એને જે નક્કી કર્યો છે પોતાનો ધ્યેય એના તરફ પ્રાપ્ત થાય એ પ્રાપ્ત થાય એ તરફ આકર્ષાય એને કયા પ્રકારની પ્રયુક્તિ કહેવાય તો એને કહેવાય અભિગમન પ્રયુક્તિ કહેવાય એને અભિગમન કે જેને એને સિદ્ધાંત રાખ્યો છે એમ રાખ્યો છે એના તરફ એ આકર્ષાય અને એના તરફ મહેનત કરે સામૂહિક બુદ્ધિ કસોટી સપ્તમ ક્યાં નામે પ્રચલિત થઈ હતી તો સામૂહિક બુદ્ધિ કસોટી સપ્તમ આર્મી આલ્ફાના નામે પ્રસિદ્ધ થઈ હતી જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ છે સામૂહિક બુદ્ધિ કસોટી સપ્તમ આર્મી આલ્ફાના નામે પ્રચલિત થઈ હતી ત્યારબાદનો સવાલ છે આપણે એવું શિક્ષણ આપવું જોઈએ જેના દ્વારા ચારિત્રનું નિર્માણ થાય અને માણસની સ્વાવલંબી બને ખાસ કરીને તો આ વિધાન પણ સ્વામી વિવેકાનંદે શિક્ષણ બાબતે ઉચ્ચારેલું છે કે જેમાં આપણે એવું શિક્ષણ ખરેખર બાળકને આપવું જોઈએ જેના દ્વારા ચારિત્રનું નિર્માણ થાય અને માણસ છેની સ્વાવલંબી બને એટલે કે પોતાના ઉપર નિર્ભર રહી શકે આ વિધાન ઉચ્ચાર્યું હતું સ્વામી વિવેકાનંદે કયા મનોવૈજ્ઞાનિકે શરીરની વૃદ્ધિને કોષીય ગુણાકાર કહ્યો છે તો ફ્રેન્ક નામના મનોવૈજ્ઞાનિકે આપણી શરીરની જે વૃદ્ધિ થાય છે એના કોષીય ગુણાકાર કહ્યો છે એટલે કે કોષોનો ગુણાકાર કહ્યો છે તો એ હતા વૈજ્ઞાનિક ફ્રેન્ક નામના મનોવૈજ્ઞાનિક ત્યારબાદનો સવાલ છે શિક્ષણ એ એવો સનહિતપૂર્ણ પ્રકાશ છે જે માનવીમાં પહેલેથી જ વિદ્યમાન છે એટલે કે શિક્ષણ એ એક સનહિત પૂર્ણ પ્રકાશ છે કે જે માણસને પ્રકાશિત કરે છે ઉજ્જવળ બનાવે છે તો એ માનવીની અંદર પહેલેથી જ વિદ્યમાન છે શિક્ષકનું કાર્ય એને ખરેખર એ વિદ્યાર્થીનામાં રહેલી સુસુપ્ત શક્તિ સુસુપ્ત તેજ એને બહાર કાઢવા માટેનું શીખાડવાનું છે એટલે કે સ્વામી વિવેકાનંદે આ વિધાન કહ્યું છે ત્યારબાદનો સવાલ છે શિક્ષણનો પ્રતિ પ્રતિદર્શી સિદ્ધાંત ક્યાં મનોવૈજ્ઞાનિકે આપ્યો છે તો શિક્ષણનો પ્રતિદર્શી સિદ્ધાંત છે શિક્ષણનો પ્રતિદર્શી સિદ્ધાંત છે એ થોમ્પસન નામના મનોવૈજ્ઞાનિકે આપેલો છે બુદ્ધિ માટે સપ્રથમ કસોટીની રચના કયા મનોવૈજ્ઞાનિકે કરી હતી તો બુદ્ધિ માટેની સપ્રથમ કસોટીની રચના છે એ સાયમન અને બીને નામના મનોવૈજ્ઞાનિકે કરી હતી સાયમન અને બીને નામના મનોવૈજ્ઞાનિકોએ બુદ્ધિ માટે સૌપ્રથમ કસોટીની રચના કરી હતી ત્યારબાદ સાયમન અને બીને રચેલ બુદ્ધિ કસોટીમાં પ્રશ્નોની સંખ્યા કેટલી હતી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ છે તો સાયમન અને બીને જે સપતમ બુદ્ધિ કસોટી રચી હતી એ બુદ્ધિ કસોટીમાં ત્રીસ પ્રશ્નો જેટલા હતા એટલે કે ત્રીસ અલગ અલગ પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે ત્યારબાદ સામાન્ય રીતે માણસમાં કેટલા રંગસૂત્રોની જોડ આવેલી હોય છે તો સામાન્ય રીતે માણસની અંદર ત્રેવીસ રંગસૂત્રોની જોડ આવેલી હોય છે અને રંગસૂત્રોની સંખ્યા કે તો છેતાલીસ રંગસૂત્રો હોય છે અને જોડ કે તો ત્રેવીસ ઈસવીસન ઓગણીસો ને તેરમાં શિક્ષણ વિશેના ચિંતક એવા રવિન્દ્રનાથ ટેગોરે કઈ કૃતિ માટે નોબેલ પારિતોષિક મળેલ છે તો ઓગણીસો ને તેરમાં રવિન્દ્રનાથ ટેગોરને ગીતાંજલિ કૃતિ માટે એમને નોબેલ પારિતોષિક મળેલ છે બંગાળમાં શાંતિ નિકેતન નામની સંસ્થાની સ્થાપના તો આપણે સૌને ખબર છે રવીન્દ્રનાથ ટેગોરે બંગાળની અંદર શાંતિ નિકેતન નામની સંસ્થાની સ્થાપના કરી હતી પછી રૂસો રૂસોના કયા પુસ્તકમાં પ્રકૃતિવાદના મૂળ સમાયેલા છે તો પ્રકૃતિવાદ વિશેનો સવાલ પણ એક્ઝામની અંદર પૂછાય છે તો ઋષોનો એમિલ નામનું જે પુસ્તક છે એમિલ નામનું જે સાહિત્ય ગ્રંથ છે એની અંદર પ્રકૃતિવાદના મૂળ સમાયેલા છે ત્યારબાદ સર્વોત્તમ શિક્ષણ એ જ છે જે આપના જીવન અને સૃષ્ટિ વચ્ચે સમરસતા સ્થાપે તો ખરેખર સાચું શિક્ષણ સર્વોત્તમ ઉત્તમમાં ઉત્તમ શિક્ષણ જો કોઈ હોય તો એ આપણા જીવન અને સૃષ્ટિ વચ્ચે સમરસતા સ્થાપે છે એને આપણે રવિન્દ્રનાથ ટેગોરે વિધાન કહેલું છે ત્યારબાદ નવીન યથાર્થવાદના પ્રણેતા તરીકે કોને ઓળખવામાં આવે છે તો નવીન યથાર્થવાદ યથાર્થવાદમાં પણ નવીનતા દર્શાવે છે એવું યથાર્થ નવીન યથાર્થવાદ એ બ્રાવડી નામના પ્રણેતા બ્રાવડી નામના મનોવૈજ્ઞાનિકે યથાર્થવાદ નવીન યથાર્થવાદ પ્રયોજેલો છે આપેલો છે શૈક્ષણિક ત્યારબાદનો સવાલ છે શૈક્ષણિક મનોવિજ્ઞાનમાં પ્રોજેક્ટ પદ્ધતિના પ્રણેતા તરીકે કોને ઓળખવામાં આવે છે તો કિલેપેટ્રિક કિલપેટ્રિક નામના મનોવૈજ્ઞાનિકને પ્રોજેક્ટ પદ્ધતિના જનક તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ પ્રોજેક્ટ એ એક સમસ્યાત્મક ક્રિયા છે જે સાહજિક રીતે જ પૂર્ણ કરી શકાય છે પ્રોજેક્ટ એ સમસ્યાત્મક ક્રિયા છે જે સાહજિક સાહસ સાહજિક રીતે જ સાહજિક રીતે જ પૂર્ણ કરી શકાય છે આ મનોવિજ્ઞાન કથન છે એ કિલ પેટ્રિક નામના મનોવૈજ્ઞાનિકે આપેલું છે ત્યારબાદનો સવાલ છે મનોવૈજ્ઞાનિક એ ચેતનાનું વિજ્ઞાન છે એવું વિલિયમ જેમ્સ નામના મનોવૈજ્ઞાનિકે કહ્યું હતું ત્યારબાદ કયા શાસ્ત્રીના મતે કેળવણી એ ત્રિધ્રુવી પ્રક્રિયા છે તો જ્હોન ડ્યુઈ જ્હોન ડ્યુઈ નામના શિક્ષણ શાસ્ત્રી છે કે જેમને કેળવણીને ત્રણ ધ્રુવી પ્રક્રિયામાં વર્ણવેલ છે એમાં એક તરફ શિક્ષક હોય એક તરફ વિદ્યાર્થી હોય અને એક તરફ સમાજ હોય તો આ ત્રિધ્રુવી પ્રક્રિયા શિક્ષણ કેળવણીને પ્રયોજનાર એ શિક્ષણ શાસ્ત્રી હતા જોન ડ્યુઈ જોન ડ્યુઈ ત્યારબાદ વિજ્ઞાનની પ્રયોગશાળા પદ્ધતિ આપવાનું બહુમાન કયા વાદને ફાળે જાય છે તો વિજ્ઞાનની પ્રયોગશાળા પદ્ધતિ આપવાનું બહુમાન છે એ પ્રયોજનવાદ એક પ્રકારના શિક્ષણની અંદર કેળવણીની અંદર અલગ અલગ પ્રકારના વાદ જોવા મળે છે જેમાં પ્રયોજનવાદ છે એ વિજ્ઞાનની પ્રયોગશાળા પદ્ધતિના જનક તરીકે માનવામાં આવે છે પછી જીસીઈઆરટી દ્વારા કયો સામયિક બહાર પાડવામાં આવે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ છે જીવન શિક્ષણ જીવન શિક્ષણ છે એ જીસીઆરટી દ્વારા બહાર પાડવામાં આવે છે ગુજરાત સરકારની કઈ યોજના વિદ્યાર્થીઓના અકસ્માત સામે વીમા કવન પૂરું પાડે છે તો વિદ્યાદીપ યોજના વિદ્યાદીપ યોજના છે એ અકસ્માત સામે વીમા કવન પૂરું પાડે છે વિદ્યાદીપ યોજના હેઠળ માધ્યમિક શાળાના વિદ્યાર્થી વિદ્યાર્થીના કુટુંબને કેટલી સહાય આપવામાં આવે છે તો પચાસ હજાર જેટલી સહાય આપવામાં આવે છે ગુજરાતમાં કન્યા કેળવણી માટે સરકારે કઈ યોજના બહાર પાડી છે તો કન્યા કેળવણી માટે વિદ્યાલક્ષ્મી બોન્ડ એ યોજના કેળવણી માટે બહાર પાડી છે ત્યારબાદ શિક્ષક કભી સાધારણ નહીં હોતા પ્રલયો નિર્માણ ઉસકી ગોદમે ખેલતે આ વિધાન કહ્યું હતું ચાણક્ય દ્વારા આ વિધાન કહ્યું હતું ચાણક્યએ માધ્યમિક શિક્ષણ ટ્રિબ્યુનલની એપ્લેથ ઓથોરિટી એ ગુજરાત હાઈકોર્ટ ગણવામાં આવે છે કે જ્યાં તમે અપીલ માટે જઈ શકો છો માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને વર્ષમાં કેટલી વખત ફરજિયાત શૈક્ષણિક કાર્ય કરાવવાનું હોય છે તો બસોને દસ માધ્યમિક શિક્ષણના વિકાસ હેતુ ભારત સરકારે કયો અભિયાન ચલાવ્યું છે તો આર રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષણ અભિયાન ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું મુખપત્ર છે માધ્યમિક શિક્ષણ પરીક્ષણ ત્યારબાદ વ્યક્તિનો ભિન્નતાનો સૌ પ્રથમ અભ્યાસ કોણે કર્યો હતો તો વ્યક્તિની વ્યક્તિની અંદર ભિન્નતા રહેલી છે આવો અભ્યાસ કર્યો હતો મનોવૈજ્ઞાનિક ગાલ્ટન નામના મનોવૈજ્ઞાનિકે ત્યારબાદ ચોરી કરવી એ બાળકના કયા પ્રકારના વર્તનનું ઉદાહરણ છે તો ચોરી કરવી એ બાળકના અપાનુકૂલિત વર્તનનું એક પ્રકાર છે અપાનુકૂલિત વર્તનની અંદર અપાનુકૂલિત પ્રકારનું વર્તન છે કે જેમાં બાળક છે એ ચોરી કરવા માટે પ્રેરાય છે સિદ્ધિ પ્રેરણાનો સિદ્ધાંત સિદ્ધિ પ્રેરણાનો સિદ્ધાંત કયા મનોવૈજ્ઞાનિકે આપ્યો હતો તો સિદ્ધિ પ્રેરણાનો સિદ્ધાંત મેકલેન્ટ નામના મનોવૈજ્ઞાનિકે આપ્યો હતો ત્યારબાદ પ્રાણીઓના વર્તનનું ચાલક બળ ક્યુ છે પ્રાણીઓના વર્તનનું ચાલક બળ છે પ્રેરણા પ્રાણીઓના વર્તનનો ચાલક બળ છે પ્રેરણા સહજ વૃત્તિનો સિદ્ધાંત ક્યાં મનોવૈજ્ઞાનિકે આપ્યો હતો તો સહજ વૃત્તિનો સિદ્ધાંત છે એ મેકડુગલ નામના મનોવૈજ્ઞાનિકે આપ્યો હતો સહજ વૃત્તિનો સિદ્ધાંત મેકડુગલ માનવ પ્રેરણાનો સિદ્ધાંત સૌપ્રથમ કયા મનોવૈજ્ઞાનિકે આપ્યો હતો માનવ પ્રેરણાનો સિદ્ધાંત અબ્રાહમ મેસ્લો દ્વારા આપવામાં આવ્યો હતો ત્યારબાદ પ્રતિભા સંપન્ન બાળકનો બુદ્ધ્યાંક કેટલો હોય છે તો પ્રતિભા સંપન્ન બાળકનો બુદ્ધ્યાંક હોય છે એકસો ચાલીસથી વધુ બુદ્ધિનો દ્વિઅવયવી સિદ્ધાંત આપનાર મનોવૈજ્ઞાનિક કોણ હતા તો બુદ્ધિનો અવ્યવી સિદ્ધાંત આપનાર મનોવૈજ્ઞાનિક હતા ચાર્લ્સ સ્પિયર્સમેન ચાર્લ્સ સ્પિયર્સમેન વ્યક્તિત્વ માટે પર્સનાલિટી શબ્દ લેટિન ભાષાના કયા શબ્દો ઉપરથી ઉતરી આવ્યો છે તો પરસોના શબ્દો ઉપરથી ઉતરી આવ્યો છે પર્સનાલિટીમાં પરસોના શબ્દો ઉપરથી ઉતરી આવ્યો છે બુદ્ધિ આંક એટલે કે બુદ્ધિ બુદ્ધિલબ્ધિ શોધવાનું સૂત્ર કોણે આપ્યું હતું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ ટર્મન નામના મનોવૈજ્ઞાનિકે ત્યારબાદ બુદ્ધિ શક્તિઓનું રચના મોડેલ કોણે આપ્યું હતું તો ગિલફર્ડ નામના મનોવૈજ્ઞાનિકે શક્તિઓનું રચના મોડેલ ત્યારબાદ સાયના ડાઘાની કસોટી કયા મનોવિજ્ઞાની આપી આપી હતી તો સાઈના ડાઘાની કસોટી છે એ હરમન રોશાક નામના મનોવૈજ્ઞાનિકે આપી હતી ત્યારબાદ ટાટ થીમેટિક એપ્સેસ એપરસેપ્શન ટેસ્ટ થીમેટિક એપરસેપ્શન ટેસ્ટ કયા મનોવૈજ્ઞાનિકે આપી હતી તો ટાટ નામની જે ટેસ્ટ છે મનોવૈજ્ઞાનિક એ હેનરી મરે નામના વૈજ્ઞાનિકે મનોવૈજ્ઞાનિકે આપી હતી હેનરી મરે ્ટ થિમેટિક એપરસેપ્શન ટેસ્ટ કેટલા કાર્ડ શીટનો ઉપયોગ કરવામાં આવે છે તો એકત્રીસ કાર્ડ શીટ કાર્ડ સેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો મનોવિશ્લેષણનો સિદ્ધાંત મનોવિશ્લેષણનો સિદ્ધાંત ક્યાં મનોવૈજ્ઞાનિકે આપ્યો હતો તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મનોવિશ્લેષણવાદનો સિદ્ધાંત સિગમન ફ્રોડ નામના મહાન વિજ્ઞાન મનોવૈજ્ઞાનિકે આપ્યો હતો ત્યારબાદ આપણો મોટા ભાગનો વારસો સાહિત્ય કલા સંગીત અને ઉદ્વીકરણથી નિભજે છે કયા મનોવિજ્ઞાનનું વિધાન છે તો સિગમન ફ્રોઈડ નામના મનોવૈજ્ઞાનિકનું આ વિધા વિધાન છે જેમાં એમણે કહ્યું છે કે આપણો મોટા ભાગનો વારસો સાહિત્ય કલા સંગીત અને ઉદ્વીકરણથી નીપજે છે પછી ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વેરી ફેમસ ચાર્લ્સ ડાર્વિન નામના મનોવૈજ્ઞાનિકે આપ્યો હતો ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત સો મિત્રો આજના વિડીયોમાં આપણે અહીંયા સુધી જોઈએ આગળના પ્રશ્નો અન્ય વિડીયોમાં જોઈશું સો થેન્ક યુ વેરી મચ